નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. સંસ્કૃતે પુરુષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યની કલમેથી ભારતીય સંસ્કૃતિની ગરિમા, ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિનો પર્યાય માનવામાં આવી છે. સભ્યતાનો વિકાસ એના ગર્ભથી જ થયો, જેણે જ્ઞાનની અનેક અનેક વિદ્યાઓને જન્મ આપી સમસ્ત વિશ્વને પોતાના અનુદાનોથી ભરી દીધા. કોઈ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય વગેરે અથવા સમાજના વિશિષ્ટ સુધી સીમિત ન રહીને આ સંપૂર્ણ માનવ જાતિના વિકાસ તથા કલ્યાણ માટે પથ પ્રદર્શન કરતી રહી છે. દેવ સંસ્કૃતિ ચિર પુરાવર્તન સમયથી જ પુરા વિશ્વના દરેક ક્ષેત્ર તથા સમુદાયને સદભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓથી અનુસરણ કરવામાં સમર્થ રહી છે, જે વિશ્વને આજની પરિસ્થિતિઓમાં એક સૂત્રમાં બાંધવાની વાત વિચારવામાં આવે તો એક જ સંસ્કૃતિ વિશ્વ સંસ્કૃતિની વાત મસ્તકમાં આવે છે. આવું સમસ્ત દેવ સંસ્કૃતિનું જ મને છે, જે મારા વિશ્વને અનેક અનેક સંસ્કૃતિઓના ઉપયોગી તથા મહત્વપૂર્ણ અંશોનો સમૂહ છે. ભારતીય સંસ્કૃતિની મહાનતાને જોતા ઉચ્ચ સમુદાયની એ માન્યતા દિશે દિશે સુદૃઢ થઈ રહી છે કે આગળના દિવસોમાં સમસ્ત વિશ્વની એક સમાન સંસ્કૃતિ હશે અને તેનું નિર્ધારણ ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતો તથા પ્રચલનના આધાર પર થશે. આવી સ્થિતિમાં આ મહાન પરંપરાના અનુનાયીઓને ધર્મ કર્તવ્ય થઈ જાય છે કે તે ન કેવળ તેના દર્શન, સ્વરૂપ, વ્યવહાર, પ્રયોગ અને ઉપયોગ આદિથી સાધારણ લોકોને પરિચિત કરાવશો અથવા પોતે આ પ્રકારની જીવન ચર્ચા પર અપનાવશો, તેનાથી સિદ્ધાંત તથા વ્યવહાર બંનેનો સમન્વય જ સંપાદન તથા અનુગમનનો બંને ક્ષેત્રનો પુરુષાર્થ થઈ શકે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, જય ગુરુદેવ, જય ગુરુદેવ.